નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. આપણે જાણીએ જ છીએ કે દારૂ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ છતાં પણ કેટલાય લોકોને આ વાત જાણે ગળે ઉતરતી જ નથી દર્શક મિત્રો, અને તેઓ પોતાના સ્વાસ્થ્યને હળવાશમાં લઈને પોતાના જીવને મૂકતા હોય છે જોખમમાં. જી હા, વિશ્વભરમાં વાત કરીએ તો બિયર પીનારાઓની સંખ્યા સતત વધી રહી છે. સામાન્ય રીતે આ બિયર ફળ અને જવના પાણીમાંથી બનાવવામાં આવે છે તે તો આપ જાણતા જ હશો, પરંતુ તેના પર રોજે રોજ અલગ જ કંઈક પ્રયોગો પણ કરવામાં આવતા હોય છે તે કદાચ આપ નહીં જાણતા હોવ. જી હા દર્શક મિત્રો, તમે બિલાડીના મળમાંથી કાઢવામાં આવતી કોફી બીન્સ વિશે તો સાંભળ્યું હશે. એ કોફીના એક કપની જો કિંમત જોઈએ તો લગભગ 6,000 રૂપિયા જેટલી થાય છે. તેવી જ રીતે હવે માનવ મૂત્રમાંથી પણ કંઈક તૈયાર કરવામાં આવી રહ્યું છે જેને પી શકાય છે. આપ સાંભળીને જરૂરથી દંગ રહી જશો, આપને નવાઈ જરૂરથી લાગશે કે વિદેશમાં મનુષ્યોના મૂત્રમાંથી બિયર તૈયાર કરવામાં આવે છે. જી હા, ખબરો અનુસાર હાલમાં જ સિંગાપુરમાં એક અનોખી બિયર લોન્ચ કરવામાં આવી છે. આ નવી બિયરનું નામ છે ન્યૂ બ્રુ. સાંભળીને આપ પણ દંગ રહી જશો, ચોંકાઈ ઉઠશો, પરંતુ ખબરો એવી છે કે તે ગટરના પાણીમાંથી બનાવવામાં આવી રહી છે. આવું કેવી રીતે શક્ય છે? તમારા મનમાં આને લઈને હજારો સવાલ ચાલતા હશે કે આવા એક્સપેરિમેન્ટ, આવા પ્રયોગો કેમ, શા માટે, તો જાણીએ આ અંગે ડિટેલમાં. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે બીબીસીના અહેવાલ અનુસાર સિંગાપોરની એક બ્રુઅરી એટલે કે જ્યાં આ બિયર બને છે ત્યાં પણ આ બિયરનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો આને ખૂબ જ આનંદથી પીવે પણ છે. આ બિયરનું નામ ન્યૂ બ્રુ છે, જેમ અમે આપને જણાવ્યું. બીબીસીના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે આ બિયર ફિલ્ટરેશનના ઘણા સ્તરોમાંથી પસાર થાય છે અને તે પીવા માટે સંપૂર્ણપણે સલામત છે. જી હા, તમને જણાવી દઈએ કે એએનઆઈના રિપોર્ટ મુજબ ન્યૂ બ્રુ એક ખાસ રીતે લિક્વિડમાંથી બનાવવામાં આવે છે, જેમાં ગટરના પાણી અને કચરાને રિસાયકલ કરીને ફિલ્ટર કરી તેને તૈયાર કરવામાં આવે છે. અને આ ખાસ જે પ્રવાહી છે તેનું નામ છે ની વોટર. આ બિયરમાં આપને જણાવી દઈએ કે જર્મન જવ અને નોર્વેજિયન ઈસ્ટ સિવાય ની વોટરનો ઉપયોગ થાય છે. કોઈ પણ બિયરમાં દર્શક મિત્રો 95% પાણી હોય છે, ત્યારે ખબરો અનુસાર આ બિયર લગભગ 95% ની વોટરમાંથી બનાવવામાં આવે છે. હવે આ આપને એક સવાલ જરૂરથી થતો હશે દર્શક મિત્રો, કે આ ની વોટર શું છે, તે કેવી રીતે તૈયાર થાય છે, અને સિંગાપુરમાં મૂત્રને લઈને આવા પ્રયોગ, આવા એક્સપેરિમેન્ટ શા માટે? આ અંગે જો વાત કરીએ તો સૌ પ્રથમ તો આપને જણાવી દઈએ કે ની વોટર શું છે. તો નાળાના ગંદા પાણીને રિસાયકલિંગ અને ફિલ્ટર કરીને ની વોટર તૈયાર કરવામાં આવે છે, અને આ પાણી લગભગ 20 વર્ષથી સિંગાપુરમાં હાજર છે. તે સિંગાપુરના પાણી પુરવઠામાં પણ મૂકવામાં આવે છે તેવું કહેવાય છે. ખબરો અનુસાર સિંગાપુરની વોટર એજન્સીએ આ પીણું લોન્ચ કર્યું છે, જે ત્યાંની દુકાનો અને બારમાં પણ ઉપલબ્ધ છે. તમને જો એવો સવાલ થતો હોય કે ની વોટર શા માટે બનાવવામાં આવ્યું, તો આપને જણાવી દઈએ કે પાણીની તંગીનો સામનો કરી રહેલ સિંગાપુર ઘણા વર્ષોથી મલેશિયા પાસેથી પીવાનું પાણી ખરીદી રહ્યું છે. ત્યાં વરસાદી પાણીનો પણ સંગ્રહ કરીને રિસાયકલ કરવામાં આવે છે. હવે આટલા પ્રયાસો પછી પણ સિંગાપુરને પૂરતું પાણી મળતું નથી. ખબરો એવી છે કે આ દેશને તેની જરૂરિયાતના માત્ર ને માત્ર 50% પાણી મળે છે, ત્યારે સિંગાપુર બાકીની જરૂરિયાત માટે નાળા કે ગટરના પાણીનો ઉપયોગ કરે છે. જી હા દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર સિંગાપુરમાં સરકાર પાણીની વધતી જતી માંગને પહોંચી વળવા નવી ટેકનિકો પર કામ કરી રહી છે, નવી રીતો પર કામ કરી રહી છે. ખબરો એવી છે કે અહીં પીવાના પાણીની અછતના કારણે આવા પગલાં ભરવામાં આવે છે. જી હા, રિપોર્ટ અનુસાર સંગ્રહિત વરસાદી જે પાણી છે તે અને મલેશિયાથી આયાત કરેલું પાણી સિંગાપુરની 50% જરૂરિયાતને પૂર્ણ કરે છે. બાકીની જે જરૂરિયાત છે તેની માટે પાણી અથવા ડિસેલિનેટેડ દરિયાઈ પાણીનો ઉપયોગ થાય છે. આ પણ આપને જણાવી દઈએ કે આ શું છે ડિસેલિનેટેડ દરિયાઈ પાણી. તો દરિયાના પાણીમાંથી મીઠું દૂર કર્યા બાદ જે રહેલું બાકી પાણી છે તે. દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર સિંગાપુરમાં 2060 સુધીમાં પાણીની માંગ લગભગ બમણી થવાની ધારણા છે. દેશની પાણીની અછતની સમસ્યાઓ અને તે સમસ્યાઓના ઉકેલ માટે આ પગલું લેવામાં આવ્યું છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે. સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે એવા અહેવાલો પણ છે કે ભારત, ચીન સહિત અમેરિકાના કેટલાક ભાગોમાં પણ આવા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. અંતે એક મહત્વની ચેતવણી દર્શક મિત્રો, કે દારૂ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.